गीर सोमनाथ जिल्लामां खेडूतोनी हालत पड्या पर पाटू जेवी थई छे। पहला તાઉતે વાવાઝોડું અને બાદમાં વરસાદ ખેંચાતા ખેડૂતોના હાલ બેહાલ થયા હતા, પરંતુ હવે સીઝનનો અંત પણ ખેડૂતોને મોંઘો પડી રહ્યો છે। ગીર સોમનાથ જિલ્લામાં વરસેલા ભારે અને અવિરત વરસાદને કારણે હાલ લીલા દુકાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। વરસાદે વિરામ લીધા બાદ પણ ખેડૂતોના ખેતરો પાણીથી તરબોળ છે। ખેતરોમાં પાણી ભરાવાથી ખેતરમાં લણવા તૈયાર કરાયેલા મગફળીના પાથરા હાલ પાણીમાં તરી રહ્યા છે, તો સોયાબીન સડી ગયા છે, જ્યારે કપાસમાં પણ મોટી નુકસાનીની શક્યતા સેવાઈ રહી છે। વાવાઝોડા સમયે થયેલા વરસાદ બાદ જે ખેડૂતોએ આગોતરી વાવણી કરી હતી તે પાકો હાલ પાકી ગયા છે। સમગ્ર ગીર વિસ્તારમાં 1 લાખથી વધુ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે। આ વાવેતરમાં મોટા ભાગનું આગોતરું વાવેતર છે। આથી જો તે સમયસર ન લણે તો ખેડૂતોના હાથમાં કશું ન બચે, અને જો બહાર કાઢે તો વરસાદ બરબાદ કરી નાખે। આમ અત્યારે ખેડૂતોની હાલત સુડી વચ્ચે સુપારી જેવી થઈ છે। શું છે કે 22 દિવસ એમને પડ્યો રહ્યો, એટલે જેમ પાણી હુકાય એમ ફૂંગ આવી, ફૂંગને કારણે નુકસાની થાય છે। હવે એમાં પાક ઉપર આવી એટલે કોટવાઈ વળગી ગઈ માંડવી, એ બધી નુકસાની છે। આજે વરસાદ પડે ત્યારે તો ફાયદો થતો હોય છે, પરંતુ આ વખતે કઈ રીતે નુકસાન છે? પાક ઉપર આવે એટલે પછી તો હવે નુકસાની થાય ને, પછી અતિશય વરસાદ છે, ખેતરમાં ભરાઈ જાય એટલે એની હિસાબે ફૂંગ આવે, પછી આખતરી હોય કે પાસ્તરી માંડવી હોય એને કારણે જેમ પાણી હુકાય એમ પછી માંડવી હુકાવાનું કરે છે। આના કારણે કે ઉત્પાદનમાં કઈ ફેર પડે છે? હા, ઘણો ફેર પડી જાય, ઘણું બધું નુકસાન છે માંડવીમાં, સોયાબીનમાં, બધામાં નુકસાન છે। પાણી ભેરાશે ક્યારે ઓસરશે? હવે આ તો 8-10 દિવસે આવી વરાપ રહી તો કદાચ હુકાય એમ, બાકી માંડવી મગફળી તો બધી હળી જ છે, હવે હાથમાં ન આવે એમ પૂરું થઈ ગયું, કારણ કે 3.5-3 મહિનાની મગફળી થઈ ગઈ અત્યારે, એટલે હવે એ તો બધું ફેલ જ ગણવાનું, હવે ભેગું કરવાનું રહે ખેતર ખાલી કરવાનું। અમે આજે 20 દિવસથી ધીમી ધારે વરસાદનું આગમન ચાલુ છે બરોબર, ને પાકમાં અમારે મગફળીના જે ટેકાના ભાવ છે અમને મગફળીનો ભાવ મળતો નથી, એની હિસાબે અમે આ વખતે નવતર પ્રયોગ માટે સોયાબીનનું વાવેતર કર્યું છે બરોબર, પણ સોયાબીનમાં પણ આ વરસાદને કારણે અમારા સોયાબીનના જે મૂળ છે સડી ગયા છે બરોબર, ને જે ફાલ છે એ પણ ખરી ગયો છે। ગીર સોમનાથ જિલ્લાની અંદર જે વરસાદ પડ્યો છે તેની સાથે સાથે મગફળી અને સોયાબીને તો નુકસાન થયું છે, પરંતુ કપાસે તેમાંથી બાકાત નથી। આપ જોઈ શકો છો કપાસનું ખેતર છે, જે માથેનો જે કપાસ છે તે તો એકદમ લીલો સમ દેખાઈ રહ્યો છે, પરંતુ આપણે દેખાડવાનો પ્રયત્ન કરીશ કે અહીંયા જે આવેલો જે આ ઝીંડવાઓ છે કપાસના, તે ખાસ કરીને બ્લેક કલરના પડી ગયા છે। આપ જોઈ શકો છો કે જે કપાસનું ઝીંડવું છે તેની અંદર ખાસ કરીને પાણી હજુ પણ જોવા મળી રહ્યું છે, ખાસ કરીને આખે આખો કપાસ છે તેના ઝીંડવાઓ જો કાળા પડવાની શરૂઆત થઈ ચૂકી છે, તેના કારણે કપાસ પકવતા જે ખેડૂતો છે ગીર સોમનાથ જિલ્લાની અંદર તેને પણ મોટા પ્રમાણમાં નુકસાન જવાની ભીતિ છે। આપ જોઈ શકો છો કે આ જે કપાસ છે તે હાલ તૈયાર થઈ ચૂક્યો છે, પરંતુ જે પાસ્તરો વરસાદ આવ્યો તેના કારણે બિલકુલ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, આખે આખો કપાસ હજુ પણ ભેજવાળો છે, અને આ રીતના દ્રશ્ય ખેડૂતોના કપાસના પણ ગીર સોમનાથમાં જોવા મળી રહ્યા છે। હજારો હેક્ટરમાં આ વખતે કપાસનું વાવેતર થયું છે, પરંતુ કપાસનો જે પેલી જે વીણી હોય છે તે સંપૂર્ણ નુકસાન ગઈ છે વરસાદના કારણે। રોહિત બારડ, VTV ન્યૂઝ, ગીર સોમનાથ।